બુદ્ધ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત વિશે જાણીશું પૂજન વિધિ પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના પા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ કરપૂર ગૌરમ કરણાવતારમ સંસાર સારમ હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર ત્રયોદશીની તિથિ તેરસની તિથિ ભગવાન શિવને સમર્પિત છે આ તિથિના દેવતા શક્તિપતિ ભગવાન મહાદેવ છે એમાં ખાસ કરીને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આ તેરસની તિથિ આવે છે તે બુધવારે આવે છે જે સર્વે કષ્ટ નિવારણ કરનાર છે અને ભગવાન શ્રી ગણપતિની કૃપા પણ પ્રદાન કરનાર છે ધાર્મિક માન્યતા અનુસાર આ પ્રદોષની તિથિએ ભગવાન શિવની સાથે ગણપતિજીનું પૂજન કરવાથી સર્વે વિઘ્નો બાધામાંથી મુક્તિ મળે છે તથા ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તો સર્વે રોગ કષ્ટ નિવારણ થાય અને જે દંપતીને સંતાન પ્રાપ્તિની કામના છે તેઓને સંતાન પ્રાપ્તિ પણ થાય જો આ વ્રત કરીને અથવા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને પ્રભુની સમક્ષ પોતાની મનોકામના રાખે તો ભગવાન તુરંત સાંભળે છે કારણ કે કહેવાય છે કે કાળમાં એટલે કે સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થતો હોય જેને કાળ કહેવાય છે તે દરમિયાન ભગવાન મહાદેવ ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે અને પ્રભુ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે સૌપ્રથમ આપણે આ શ્રાવણ માસના વધ પક્ષની તેરસની તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ તેરસની તિથિ ક્યારે આરંભ થાય છે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ બુધવારના દિવસે સવારે આઠ ને ત્રીસ મિનિટે તેરસની તિથિ પ્રારંભ થાય છે જે પચીસ ઓગસ્ટ બે હજાર બાવીસ સવારે દસ ને સાડત્રીસ મિનિટે આ તિથિ પૂર્ણ થાય છે અને તેરસની તિથિ એ સૂર્યાસ્ત સમય એટલે કે પ્રદોષ કાળની તિથિ કહેવાય છે એટલા માટે આ પ્રદોષનું વ્રત તારીખ ચોવીસ ઓગસ્ટ બુધવારના દિવસે રાખવાનું રહેશે આ પ્રદોષ વ્રતના દિવસે પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ શુભ મુહૂર્ત છે સાંજે છ ને બાવન મિનિટથી લઈને નવ ને ચાર મિનિટ સુધીનું આ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી ભક્તોની દરેક કામના પૂર્ણ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતના દિવસે સૂર્યાસ્ત સમયનો જે પિસ્તાલીસ એટલે કે પોણી કલાક પહેલાં અને સૂર્યાસ્ત સમય થાય પોણી કલાક પછી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવનું આ દિવસે સવારે પૂજન થાય અને સાંજે એટલે કે પ્રદોષ કાળમાં પણ ફરીથી પૂજન થાય છે આવ્રત કરનારે સાંજે જ્યારે પૂજન કરે ત્યારે સ્નાન અવશ્ય કરવું જોઈએ અને વસ્ત્ર પણ બદલવા જોઈએ એટલે કે સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન મહાદેવની પૂજામાં ખાસ કરીને તાંબા અથવા ચાંદીના લોટાથી શુદ્ધ જળથી અભિષેક કરી શકાય છે મધથી અભિષેક થાય છે બુધવાર છે શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જો અભિષેક કરવામાં આવે અને અભિષેકમાં ખાસ કરીને પંચામૃતથી ગંગાજળથી ભગવાન શિવના શિવલિંગને અભિષેક થાય છે આ દિવસે માતા પાર્વતીજીનું પૂજન થાય નંદીશ્વરનું પૂજન થાય ત્યારબાદ ભગવાન મહાદેવને બિલ્લીપત્ર પુષ્પગંધ ચોખા ધૂપ દીપ નૈવેદ્ય પાન સોપારી લવિંગ એલજી આદિથી પૂજન થાય છે ભગવાન શિવજીના શિવલિંગને અર્પિત કરવાનું હોય છે આખો દિવસ સંભવ હોય તો ફલાહાર કરાય અને જો એક ટાઈમ ભોજન લેવાનો સંકલ્પ કરવાના હોય એ લોકો સાંજે જ્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી ભોજન લઈ શકે છે અને આ દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવને ઘી સાકર ખીરનો ભોગ લગાવાય છે ત્યારબાદ ભગવાન શિવની આરતી કરીને આ વ્રતને પૂર્ણ કરી શકાય છે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જે પ્રદોષનું વ્રત છે શ્રાવણ માસનું આ પ્રદોષની તિથિ ઘણી ઉત્તમ છે ભગવાન મહાદેવને પ્રિય એવો શ્રાવણ માસ છે અને બુધવાર એ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે આ દિવસે ગણેશજીને દુર્વા ઘાસ અર્પિત કરાય લાડુનો ભોગ અર્પિત કરાય સિંદૂર ચડાવીને પ્રભુનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને ખાસ કરીને શ્રાવણ માસની વહેલી સવારે જ્યારે આપણે ઉઠીએ આદિથી પરવારીએ ત્યારે સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ આ દિવસે સૂર્યનારાયણને જે આપણે અર્ધ્ય આપીએ છીએ તેમાં આંકડાનું પુષ્પ રાખીને અર્ધ્ય આપવામાં આવે તો ભગવાન મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કારણ કે આંકડાનું પુષ્પ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે જ્યારે ભગવાન સૂર્યનારાયણ દેવને આવી રીતે પૂજા કરાય તો ભગવાન શિવજી પણ પ્રસન્ન થાય છે અને ભાગ્યોદય થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવ એ સાક્ષાત પરમ પિતા પરમાત્મા છે આમ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ છે પરંતુ ત્રણેય દેવતા અલગ અલગ આ સૃષ્ટિનો ભાર વહન કરે છે પાલન પોષણ કરે છે અને અત્યારે ભગવાન મહાદેવ આ સૃષ્ટિનું પાલન પોષણ કરી રહ્યા છે માટે મહાદેવ માટે ખાસ પૂજા અર્ચના કરાય છે ભગવાન મહાદેવના પરિવારની પૂજા થાય છે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરીને આ મંત્ર અવશ્ય બોલાય ઓમ સર્વ સિદ્ધિ નમઃ આ મંત્ર દ્વારા પૂજન કરીને ભગવાન મહાદેવના આ પ્રદોષના વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ ત્યારબાદ શિવજીની સ્તુતિ આવડતી હોય ચાલીસા પાઠ આવડતા હોય મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકાય છે ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને આ દિવસે ભક્તો ભગવાનની સામે પ્રાર્થના કરે છે કહેવાય છે કે આ બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાથી રોગ ગ્રહદોષ કષ્ટ આદિ દૂર થાય છે અને વિવાહિત લોકો જો સંતતિ પ્રાપ્તિ કરવાના ઈચ્છુક હોય જેમને સંતાન સંબંધી કોઈ બાધા વિઘ્ન આવતા હોય તેઓ પણ આ પ્રદોષનું વ્રત કરે ભગવાનને પ્રાર્થના કરે તો પ્રભુ તેમની મનોકામના પૂર્ણ કરે છે આ બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાથી જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને આ બુદ્ધ પ્રદોષનો દિવસ એટલે રાહુને પણ સમર્પિત છે રાહુ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ બુધવારના દિવસે ભગવાન મહાદેવનું જો પૂજન કરવામાં આવે તો રાહુ કેતુ સંબંધી કોઈ દોષ હોય કાલસર્પ દોષ હોય તેનું પણ નિવારણ થાય છે આ દિવસે ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ઉત્તમ છે ઓમ ઝુમ સહ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિયુ બંધનાન મૃત્યો મૌક્ષીય આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક એકવીસ વખત એકાવન વખત અથવા એકસો આઠ વખત જપ કરી શકાય છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને પોતાની સમસ્યાનું સમાધાન કરી શકાય છે આમ તો ઘણા એવું કહે છે કે આ પ્રદોષનું વ્રત ક્યારથી શરૂ કરવું જોઈએ પરંતુ પ્રદોષનું વ્રત ગમે એ વારે શરૂ કરવું ઉત્તમ જ છે કારણ કે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્તિ માટેનું આ શુદ્ધ અને સંપૂર્ણ વ્રત એવું છે કે જેમાં પ્રભુ મહાદેવ ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે માટે કોઈ પણ પ્રદોષની તિથિથી વ્રત શરૂ કરી શકાય છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસ તો ઉત્તમમાં ઉત્તમ છે પ્રદોષની તિથિ વધુ ઉત્તમ છે અને એવું પણ કહેવાય છે કે સોમવારે જે પ્રદોષનું વ્રત આવે ત્યારથી પણ શરૂ કરી શકાય છે જેવી જેની ભાવના જ્યારથી મનમાં શુભ સંકલ્પ આવે એટલે શુભસ્ય શીઘ્રમ એ ન્યાયે આ વ્રત કરી દેવું જોઈએ શરૂ કારણ કે પુણ્ય અર્જિત કરવામાં વાર ન લગાડવી જોઈએ પરંતુ જ્યારે આપણે કોકનું અહિત કરવું હોય ત્યારે વિચારવું જોઈએ પરંતુ આપણું કલ્યાણ કરવું હોય ત્યારે તો તુરંત જ નિર્ણય લઈ લેવો જોઈએ આમ પ્રદોષનું વ્રત કોઈ પણ પ્રદોષની તિથિથી શરૂ કરી શકાય છે આ શ્રાવણ માસના પ્રદોષની તિથિએ ખાસ કરીને ભગવાન મહાદેવના જે અષ્ટ નામ છે પાંચ વિશિષ્ટ મૂર્તિ છે તેનું પણ સ્મરણ કરવું જોઈએ જેમાં છે ઈશાન તત્પુરુષ વામદેવ અઘોર અધ્યોજાત આ પાંચ વિશિષ્ટ મૂર્તિ છે અને સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ આ અષ્ટમૂર્તિ પ્રસિદ્ધ છે જેનું સ્મરણ કરવું જોઈએ આ ઉપરાંત ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરવા જોઈએ જેનું સ્મરણ કરવા માત્રથી જ સાત જન્મના પાપ નષ્ટ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે એવા દિવ્ય અને પ્રકાશ પુંજરૂપ આ ધરતી લોકના જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રે ચ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ परल्यां वैजनाथं च डाकिन्यां सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं गौतमी तटे हिमालये तु केदारं कृष्णेशं च शिवालये एतानि द्वादशज्योतिर्लिङ्गानिः सायं प्रातः पठे नरः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ભગવાન મહાદેવના આ બાર જ્યોતિર્લિંગ સ્તોત્ર છે જેનો નિત્ય પાઠ કરવો જોઈએ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે આમ તો ભગવાન શિવના નામનો જપ શિવ 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 આ કરવાથી જ મનના ભાવ શુદ્ધ થાય છે જે ખરાબ વિચાર છે ઈચ્છાઓ છે તે નાશ પામે છે અને જીવ પોતાનું કલ્યાણ કરી શકે છે જેમ રામ નામ એ મહામંત્ર છે એમ શિવ પણ મહામંત્ર છે ભગવાન મહાદેવ એ સૃષ્ટિના સંહારક દેવતા છે કોઈ પણ ખરાબી હોય અથવા નાશવંત વસ્તુ કે જેનો નાશ થવો જ જોઈએ તે છે અધર્મ પાપ આદિનો નાશ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે અને મનમાં રહેલ ક્લેશ દુઃખ દરિદ્રતા જે દુર્ગુણ છે તથા શત્રુ બાધા છે અથવા તો કોઈ પણ આપણા મનમાં જે ખરાબ વિચાર ઉદ્ભવે છે તેનો પણ નાશ થઈ જાય છે એવા ભગવાન ભોળાનાથની પૂજા ઉપાસના તથા વ્રતનું ફળ છે જે અશુભતાથી આપણને દૂર રાખે છે અને આપણું કલ્યાણ શુભ અને મંગળ થાય છે ભગવાન મહાદેવ અમંગળ વેશ ધારણ કરનારા હોવા છતાં ભક્તોનું સદૈવ મંગળ જ કરતા રહે છે અઠવાડિયાના સાતવાર હોય છે અને એ સાત વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષની તિથિ આવે તેનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે જેમ કે સોમવારે પ્રદોષની તિથિ આવે તેને સોમ પ્રદોષ કહેવાય છે આ પ્રદોષનું વ્રત ચિંતાઓ હરનાર અને ધન ધાન્યની સમૃદ્ધિ આપનાર છે જ્યારે મંગળવારે પ્રદોષની તિથિ આવે જેને ભોમ પ્રદોષ કહેવાય છે ભોમ પ્રદોષ એ વ્યાધિ હરનાર છે શત્રુઓ ઉપર જીત આપનાર છે બુધ પ્રદોષ એ વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે જે આજના દિવસે બુધ પ્રદોષ છે ગુરુવારે પ્રદોષની તિથિ જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે વૈભવલક્ષ્મીને વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત કહેવાનું છે અને નોકરી ધંધા વ્યવસાયમાં ઉન્નતિ કરનાર શનિ પ્રદોષનું વ્રત છે રવિવારે પ્રદોષની તિથિ આવે તો સ્વાસ્થ્ય વૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સાથે વારમાં કોઈ પણ દિવસે પ્રદોષનું વ્રત આવતું હોય તે ઉત્તમ જ ફળ આપનાર છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતથી લાભ શું પ્રાપ્ત થાય છે પ્રદોષનું વ્રત કરવાથી જમીન મિલકત સંબંધી સમસ્યાથી છુટકારો મળે છે જીવનસાથી મનગમતો પ્રાપ્ત કરી શકાય છે ધનની અછતથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે એટલે કે ગરીબાઈ દૂર કરી શકાય છે આ વ્રત કરનારના રોગોનો નાશ થાય છે કારણ કે ભગવાન મહાદેવ ભક્તોની દરેક કામના પૂર્ણ કરે છે જો લગ્ન જીવનમાં કોઈ બાધા સમસ્યા આવતી હોય તો પણ પ્રદોષનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે કારણ કે સર્વે દેવતાઓમાં ભગવાન મહાદેવને કુટુંબ છે જેના કુટુંબની એટલે કે સપરિવારની આપણે પૂજા કરીએ છીએ જેમ કે ભગવાન મહાદેવ દેવી માતા શક્તિ ગણપતિજી કાર્તિકેય સ્વામી તથા તેમનો પણ પરિવાર આ રીતે આખા પરિવારમાં તથા તેમના વાહનો પણ જેમ કે સિંહ નંદીશ્વર અને ઉંદર મોર આદિની પૂજા કરીએ છીએ આમ શિવ પરિવાર એવો પરિવાર છે કે ભક્તજનો તેમના સર્વ કાય અંશની પૂજા કરે છે અને પ્રભુ કૃપા પણ કરે છે એમાં કહેવું શું મિત્રો આમ પ્રદોષનું વ્રત એ સદાશિવ ભગવાન મહાદેવને પ્રસન્ન કરનારું વ્રત છે ભગવાન મહાદેવની પૂજા કરીને પરિક્રમા કરીને ત્યારબાદ પૂજા પૂર્ણ થાય દાન દક્ષિણા કરવી જોઈએ ભગવાનની સામે દક્ષિણા અર્પણ કરવી જોઈએ અને બ્રાહ્મણ દેવને પણ કંઈક દાન દક્ષિણા કરવી જોઈએ પોઠિયાને ભોજન કરાવવું જોઈએ લીલું ઘાસ ખવડાવવું જોઈએ ત્યારબાદ ભગવાન મહાદેવની આ વ્રત કથા પણ સાંભળવાનો મહિમા છે મિત્રો તો આપણે સાંભળ્યું ભગવાન મહાદેવના આ પ્રદોષ વ્રતના મહિમા વિશે મુહૂર્ત વિશે પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ આ પ્રદોષ વ્રતના વ્રતની કથા બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય આ પ્રદોષ વ્રતના મહિમાને દર્શાવતી એક સુંદર કથા છે કે મનુષ્યએ પોતાના કલ્યાણમાં વાર ન લગાડવી જોઈએ એક વેપારી હતો તે ઘણો દયાળુ હતો તેનો વેપાર પણ ધૂમધકતો ચાલતો હતો સાધુ સંતોની સેવા પણ કરતા એ વેપારી અતિથિ સત્કાર કરવામાં કંઈ બાકી ન રાખતા એક વખત તેમના દ્વારે એક સાધુ મહારાજ આવ્યા સાધુ મહારાજની આવ ભગત કરીને સાધુ મહારાજને પ્રસન્ન કર્યા આથી સાધુ વેપારી ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે હું તમારા આત્માનું કલ્યાણ અવશ્ય કરીશ સાધુની વાત સાંભળીને વેપારીએ કહ્યું કે મહારાજ હું મારા આત્માનું કલ્યાણ અવશ્ય ચાહું છું પરંતુ હજી મારે વાર છે મારો ધંધો ધૂમધકતો ચાલે છે આ બધું મૂકીને હું સંન્યાસ કેવી રીતે લઉં અને આત્મચિંતન કરવાનો મારી પાસે સમય પણ નથી માટે થોડો સમય રાહ જોઈએ આ સાંભળીને સાધુ મહારાજે કહ્યું કે મેં તારું અન્ન ખાધું છે માટે હું તારું કલ્યાણ અવશ્ય કરીશ આમ વિચારીને સાધુ મહારાજ ચાલતા થયા બે ત્રણ વરસ થયા એટલે આ સાધુ મહારાજ પાછા આ વેપારીને ત્યાં આવે છે વેપારીના બાળકો બહાર ઊભા રહીને સાધુ મહારાજની આવ ભગત કરે છે ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમારા પિતા ક્યાં ગયા છોકરાઓ કહે છે કે પિતા તો સ્વર્ગે સિધારી ગયા સાધુ મહારાજ ધ્યાન લગાવીને જોવે છે તો આ વેપારી આ જ છોકરાઓના ઘરમાં એટલે કે પોતાના જ ઘરમાં એક બળદ બનીને એટલે કે બળદની યોનિમાં આવીને ત્યાં જ રહેતા હતા ત્યારે સાધુ મહારાજે બાળકોને કહ્યું કે તમે કોઈ નવો બળદ ખરીદીને લાવ્યા છો શું ત્યારે આ વેપારીના છોકરાઓએ કહ્યું કે હા મહારાજ હમણાં જ એક બળદ ખરીદ્યો છે ખૂબ જ સારો છે સારું કામ કરે છે સાધુ મહારાજ તે બળદ પાસે ગયા અને કાનમાં કહ્યું કે જો તું ફરી આ કામમાં ફસાયેલો રહીને આત્મકલ્યાણ ક્યારે કરીશ માટે તું કહે તો હું તને આ યોનીમાંથી મુક્તિ દેવડાવું ત્યારે આ સાંભળીને બળદ કહે છે કે મહારાજ હું તો મારા બાળકોની સેવા અર્થે ખેત મજૂરી કરું છું અને એમાં વ્યસ્ત છું ખેતર ખેડવામાં વ્યસ્ત છું ગાડી પણ હંકાળું છું માટે થોડા દિવસો પછી આવજો સાધુ મહારાજ ફરી પાછા ચાલ્યા ગયા અને ફરી બે વરસ પછી પાછા આવ્યા ત્યારે ફરી બાળકોને જુએ છે ત્યારે બાળકો કહે છે કે બળદ તો સ્વર્ગે સિધાવી ગયો સાધુ મહારાજ ધ્યાન લગાવીને જોવે છે તો બળદની જગ્યાએ તે બળદને કૂતરાની યોની મળી છે અને કૂતરો ત્યાં છોકરાઓના દરવાજા પાસે જ ઊભો ઉભો ઘરનું ધ્યાન રાખે છે આ જોઈને સાધુ મહારાજ તે કૂતરા પાસે જઈને કહે છે કે શું આ યોનીમાંથી પણ તારે મુક્તિ જોઈએ છે તો હું તારી મદદ અવશ્ય કરીશ ત્યારે કૂતરો કહે છે કે મહારાજ હમણાં તો હું આ મારા છોકરાઓના ઘરનું ધ્યાન રાખું છું અને તેમનું જે પોટી હોય છે તે પણ સાફ કરું છું માટે હમણાં રહેવા દો થોડો ટાઈમ હું મારા છોકરાઓના છોકરાઓ સાથે રમી લઉં પછી તમે મારું આત્મકલ્યાણ કરવા માટે આવજો સાધુ મહારાજ પાછા ચાલ્યા જાય છે વળી એક બે વરસ થાય એટલે પાછા આવે છે જુએ છે તો કૂતરો નથી ત્યારે મહારાજે છોકરાઓના છોકરાઓને પૂછ્યું કે પેલો કૂતરો ક્યાં ગયો ત્યારે છોકરાએ કહ્યું કે કૂતરો તો મરણ પામ્યો ત્યારે સાધુ મહારાજે કહ્યું કે શું કોઈ તમારા પિતાજી કંઈ ધન છોડીને ગયા છે ત્યારે છોકરાએ કહ્યું કે હા ધન તો ઘણું બધું છે પણ ત્યાં એક સાપ બેઠેલો રહે છે જે અમને ધન લેવા પણ દેતો નથી અને અમને ડર પણ લાગે છે કે ક્યાંક અમે ધન લેવા જાય અને સાપ કરડે તો સાધુ મહારાજે ફરી આંખ બંધ કરીને મનમાં જોયું તો તે સાપ બીજું કોઈ નહીં પરંતુ આ વેપારી જ હતા પહેલાં બળદની યોની પછી કૂતરાની યોની અને હવે સાપની યોનીમાં આવી ગયા હતા ત્યારે મહારાજે આ વેપારીના છોકરાઓને કહ્યું કે તમે બધા લાકડી લઈને મારી સાથે આવો એ સાપને આપણે ત્યાંથી હટાવી દઈએ પરંતુ ધ્યાન રાખજો કે સાપને માત્ર મારવાનો છે ઘાયલ કરવાનો છે મારી નથી નાખવાનો એના મસ્તક પર લાકડી લાગવી ન જોઈએ છોકરાઓ માની ગયા કારણ કે ધનની વાત હતી સાધુ મહારાજ એ છોકરાઓ સાથે એ ધનના પોટલા પાસે આવે છે જ્યાં સાપ બેઠેલો હોય છે છોકરાએ તો સાપને મારવાનું ચાલુ કર્યું લાકડીના ડંડા માર્યા સાપ ઘાયલ થઈ ગયો ત્યારે મહારાજ સાપ પાસે આવે છે અને કહે છે કે શું હવે તારે આત્મકલ્યાણ કરવું છે ત્યારે સાપ કહે છે મહારાજ જેની રક્ષા માટે મેં આટલી આટલી યોનીમાં જન્મ લીધો એ જ મને મારવા માટે દોડ્યા છે માટે હવે તો મારે આત્મકલ્યાણ કરવું જ પડશે માટે મારું આત્મકલ્યાણ થાય એવો કંઈક માર્ગ બતાવો ત્યારે મહારાજ આ વેપારી રૂપ સાપને કહે છે કે તને હું આ મારા પ્રદોષનું વ્રતનું જે પુણ્ય છે તે આપું છું ભગવાન મહાદેવ તારી ઉપર કૃપા કરશે અને આ સાપની યોનિમાંથી તું મુક્તિ પ્રાપ્ત કરીને શિવલોક ધામને પ્રાપ્ત કરીશ માટે હું તને આ બુદ્ધ પ્રદોષના વ્રતનું પુણ્ય આપું છું મેં ઘણા પ્રદોષના વ્રત કર્યા છે તેમાંથી માત્ર એક પ્રદોષનું વ્રતનું પુણ્ય આપવા માત્રથી જ તારું આત્મકલ્યાણ અવશ્ય થશે વેપારી રૂપ સાપ પણ પ્રસન્ન થઈ ગયો અને તેને કહ્યું મહારાજ હું ધન્ય થયો કે આપ જેવા સંતોની સેવા કરીને મેં મારા ધનનો સાચો ખર્ચ કર્યો અને તમારા જેવા સંતની કૃપા મારી ઉપર રહી માટે ધન્ય થયો આ પુત્ર પોત્રાદિ તથા કુટુંબીજનો તો મારું કલ્યાણ ક્યારેય ન કરે પરંતુ મારા શુભ કર્મો જ મને આજે કામમાં આવ્યા છે સાધુ મહારાજે હાથમાં જલ લીધું અને પ્રદોષના વ્રતનું પુણ્ય આપું છું એમ કહીને આ સાપ ઉપર જલ છાંટ્યું કે તુરંત જ સાપ મૃત્યુ પામ્યો અને ભગવાન મહાદેવનો ગણ બની ગયો હે ભગવાન મહાદેવ તમે જેવા આ સાધુને ફળ્યા તેવા આપનું પ્રદોષ વ્રત કરનાર તથા આપની કથા સાંભળનાર કથા કહેનાર આપની આજના દિવસે પૂજા કરનાર સૌ ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો ભગવાન મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન મહાદેવના આ બુદ્ધ પ્રદોષનું વ્રત એ મહાસંકટોમાંથી મુક્તિ દેનાર છે કોઈ પણ જીવનમાં કષ્ટ હોય પીડા હોય ત્યારે ભગવાન મહાદેવનું આ બુદ્ધ પ્રદોષનું વ્રત અવશ્ય કરાય છે અથવા કથા સાંભળવાનો પણ મહિમા છે કથા સાંભળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવ એ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે તો તેમને ભોળાનાથ કહેવાય છે આ દિવસે ભગવાન મહાદેવ તથા દેવી માતા મહાશક્તિને વસ્ત્ર અલંકાર આદિ પણ ભેટ આપી શકાય છે ફલ ફૂલ નૈવેદ્ય આદિથી પૂજન કરીને મીઠાઈનો ભોગ લગાવી શકાય છે ભગવાન શ્રી ગણેશને લાડુનો ભોગ ધરાવાય છે આમ સહપરિવાર ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વે સંકટો બાધામાંથી મુક્તિ મળે છે એવા ભગવાન શક્તિપતિને આપણે કોટી કોટી વંદન કરીએ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન મહાદેવની જય ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ્યે સુસર્વદા બોલો ભગવાન શ્રી પ્રથમ પૂજનીય ગણપતિ બાપાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ